ઇન્ડિયાની, એમાંય ખાસ કરીને ગુજરાતની, એમાંય આપણા શહેર અમદાવાદની અને વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા પર જે મુલાકાત થઈ રહી છે, હું માનું છું કે આંતરરાષ્ટ્રીય રાજકીય સંબંધોમાં આ મુલાકાત એક સીમાચિહ્નરૂપ બનશે. એ એટલા માટે કે હાલની સાંપ્રત રાજકીય પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિમાં કેટલીક બાબતોમાં યુએસએ એટલે કે અમેરિકા અને ભારતીય રાજનીતિમાં સામ્યતા જોવા મળે છે. આપણે જોયું કે અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, તો હવે આપણે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. વિશ્વનો મોટો લોકશાહી દેશ અમેરિકા પણ કહી શકાય, પણ ત્યાં પ્રેસિડેન્શિયલ રૂલ છે. તો આપણે ત્યાં વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને અહીં ચૂંટાયેલી સરકાર છે, પ્રજાના પ્રતિનિધિની સરકાર છે. એમાંય ભારત દેશ એ બાબતે અલગ તરી આવે છે વિશ્વના નકશા પર કે આપણે ત્યાં આપણા દેશના કુલ જનસંખ્યાના 65% જેટલા યુવાનો છે. એટલે આ ભવિષ્યનો દેશ છે ઇન્ડિયા, કે જ્યાં સૌથી વધારે તકો રહેલી છે. આપણે જોઈએ કે અમેરિકા પણ નેચરલ રિસોર્સિસમાં ખૂબ આગળ છે, એવી જ રીતે ભારતમાં પણ નેચરલ રિસોર્સિસ ખૂબ વધારે જોવા મળે છે. અને આપણા દેશના લોકો, ખાસ કરીને ભારત દેશના લોકો, એ સાહસિક પ્રજા છે. સાહસિક નહીં, એ ઉદ્યોગ સાહસિક પણ છે. અને સમગ્ર વિશ્વ લેવલે એ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે કે ઇન્ડિયન્સ આર ધ બેસ્ટ ઇમિગ્રન્ટ્સ. દુનિયાના તમામ દેશોમાં વસતા ઇન્ડિયનો એ શાંતિપ્રિય પ્રજા છે. એટલું જ નહીં, પણ એ દેશના ધંધા રોજગાર સાથે જોડાઈને ખૂબ મહેનત કરીને, એ દેશ પ્રત્યે વફાદાર રહીને, ત્યાંની સંસ્કૃતિને અપનાવીને, આપણે જોયું કે અપ્રતિમ સાહસ બતાવીને વિકાસના શિખરો પણ સર કર્યા છે. અને હવે વાત ત્યાં સુધી આવી ગઈ છે કે આપણા દેશની આબાદી 1 અબજ અને 30 કરોડ લોકોની, એમાં જો આપણે ધંધાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો પણ પહેલો નંબર ચીનનો આવતો હતો, પણ અત્યારે કેટલા કુદરતી કારણોસર એની પીછેહઠ થઈ છે, ત્યારે વિશ્વના ફલક પર ભારત દેશ ઇન્ડિયા એ વિશ્વનું સૌથી મોટું માર્કેટ કહી શકાય, કે ત્યાં 1 અબજ અને 30 કરોડ ગ્રાહકો છે. જો આપણે ધંધાદારી રીતે વાત કરવા જઈએ તો હવે બિઝનેસ ડીલ થવું ન થવું, રાજદ્વારી સંબંધો વિકસવા ન વિકસવા, એ પરિણામની વાત છે. આપણે અત્યારે એક પ્રોસેસ કરવા જઈ રહ્યા છીએ અને મને એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે કે અત્યારે વિશ્વના નકશા પર ભારતનું જે સ્થાન છે અને ભારતનું જે મહત્વ છે, દુનિયાનો કોઈ દેશ એને અવગણી શકે તેમ નથી, ઇગ્નોર કરી શકે તેમ નથી, અને ટેકન ફોર ગ્રાન્ટેડ પણ લઈ શકે. એટલે હવે સંજયભાઈ, આપણે રોકવા માંગીએ છીએ, કલાકાર અત્યારે કીર્તિદાન ગઢવી છે, તે ગીત પ્રસ્તુત કરી રહ્યા છે, તેઓને સાંભળીશું થોડી વાર. નગર મેં જોગીયા એ મારે આપ સૌની સમક્ષ રજૂ કરવી છે. તમને ગમશે ને ભાઈ? હર હર મહાદેવ. ભોલેનાથ, ભોલેનાથ, ભોલેનાથ.
शेष नाग लिपटायो पाको तिलक और भाग चंद्रमा नंद घर अलख जगायो ओ हर ले भिक्षा निकली नंद रानी कंचन थाल धरायो लियो भिक्षा जो भी जाओ आसन पर बालक मेरो डरायो ગુજરાતના પ્રખ્યાત લોક ગાયક કિંજલ દવે બાદ કીર્તિદાન ગઢવી દ્વારા પણ જે રીતે અત્યારે હાલમાં ભવ્ય ભજન સંભળાવવામાં આવ્યું છે અને લોકો ક્યાંક મંત્રમુગ્ધ બની ચૂક્યા છે. સંજયભાઈ, આપ જોઈ શકો છો કે માનવ મહેરામણ ખૂબ જ ઉમટી પડ્યું છે અને અત્યારે હાલમાં 60-70 હજારની આસપાસ જે રીતે જનમેદની છે તે અત્યારે મોઢેરા સ્ટેડિયમમાં ઉપસ્થિત થઈ ચૂકી છે અને કહેવામાં આવી રહ્યું છે કે 1,10,000ની કેપેસિટી છે અને 1,00,000 જેટલું માનવ મહેરામણ અત્યારે હાલમાં મોઢેરા સ્ટેડિયમમાં અત્યારે પણ અવિરત પ્રવાહ ચાલુ જ છે. શું કહેશો એ રીતે અત્યારે લોક ગાયકો અત્યારે આનંદ કરાવી રહ્યા છે. ત્યારબાદ આગળ જો વાત કરવામાં આવે સંજયભાઈ, તો જે રીતે હર હંમેશા ગુજરાતને જ પસંદ કરવામાં આવતું હોય છે, જ્યારે પણ કોઈ આંતરરાષ્ટ્રીય હસ્તી આવતી હોય છે, મહેમાન આવતું હોય છે, ચોક્કસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેટિવ પ્લેસ કહેવાય છે, માદરે વતન ગુજરાત કહેવાય છે. પરંતુ આપણે જોયું હશે કે નેતન્યાહુ આવ્યા હોય કે ત્યારબાદ સિંજો આવ્યા હોય કે ચીનના શી જિનપિંગ આવ્યા હોય કે કેનેડાના જસ્ટિન ટ્રુડો આવ્યા હોય, હર હંમેશા ગુજરાતને જ શા માટે પસંદ કરવામાં આવે છે, આપનો શું મત છે? હવે 2020માં જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે, મને એ કહેવા દો કે ભારત દેશમાં જી એમાં એ ગુજરાતમાં એવી કેટલીક ઉડીને આંખે વળગે એવી કૃતિઓ એ છે કે અત્યારે આપણે ત્યાં ગુજરાતમાં દુનિયાની 2 અજાયબીઓ જોવા મળે. ચોક્કસ. એક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હવે આજે જેનું પ્રમોશન થવા જઈ રહ્યું છે તે મોટેરા સ્ટેડિયમ, વર્લ્ડનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ. અને આપણે જાણીએ છીએ કે ક્રિકેટ એ આંતરરાષ્ટ્રીય ગેમ છે અને એમાં અત્યારે હાલમાં ભારત એટલે ઇન્ડિયાની ટીમ તમામ ફોર્મેટમાં વર્લ્ડ કપ વિજેતા રહી ચૂકી છે અને આપણા ક્રિકેટરો, આપણા રમતવીરો વિશ્વના ફલક પર હવે પોતાનું પરફોર્મન્સ બતાવી રહ્યા છે, વિજેતા પણ બની રહ્યા છે. અહીં આપણે આજે માત્ર રાજદ્વારી સંબંધો માટે ભેગા થઈએ છીએ એવું નથી, પણ જ્યારે આપણે ત્યાં મહેમાન આવ્યા હોય ત્યારે આપણા કલ્ચરની ઝાંખી કરાવવાની વાત આવે છે. તો અહીં મોટેરા સ્ટેડિયમમાં દેશના અને વિદેશના તમામ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને આ એક ઐતિહાસિક પ્રસંગ છે એટલે દુનિયાભરના તમામ મીડિયા
અને સાંસ્કૃતિક આદાન પ્રદાનની રીતે જોવા જઈએ તો 22 કિલોમીટર જેટલા રોડ શોમાં સમગ્ર દેશની સાંસ્કૃતિક ઝાંખી અહીં કરવામાં આવી રહી છે, કરાવવામાં આવી રહી છે. તમે જે વાત કરી કે ગુજરાત જ શા માટે, તો આપણે તો ગૌરવ લેવું જોઈએ. આપણા માટે ગૌરવની વાત એ છે કે આપણી પાસે ગુજરાતમાં એવી વિશ્વ કક્ષાની, આંતરરાષ્ટ્રીય કક્ષાની વસ્તુઓ છે, પ્રતિકૃતિઓ છે કે જે આપણે દુનિયાને બતાવી શકીએ. અને ખાસ કરીને સૌથી મહત્વની વાત એ છે કે રાજકીય રીતે પણ ગુજરાત એ ઉદ્યોગ સાહસિકોનું કેન્દ્ર રાજ્ય છે. અને અમેરિકન વસાહતીઓમાં તો લગભગ 50% કહી શકાય એટલા આપણા મૂળ ભારતીયના ગુજરાતીઓ ત્યાં વસેલા છે. તો એ રીતે પણ ગુજરાતનું મહત્વ વધી જાય છે. આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તમામ રાજકીય નેતાઓને ગુજરાત લાવે છે, એનું કારણ એ પણ છે કે દિલ્હી એ રાજદ્વારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, પણ ગુજરાત એ પશ્ચિમમાં આવેલું એવું શાંત રાજ્ય છે કે અહીં તમામ પ્રકારના અને વિશ્વના સૌથી મોટા ઉદ્યોગપતિઓ ભારત દેશમાં જે અગ્રીમ સ્થાને છે એ પણ ગુજરાતે આપ્યા છે. પછી એ ટાટા જૂથ હોય, બિરલા જૂથ હોય, અંબાણી જૂથ હોય, અદાણી જૂથ હોય કે ગોદરેજ, એવા તો ઘણા બધા ઉદ્યોગ સાહસિકો વિશ્વના ફલક પર આપણે જોઈ રહ્યા છીએ. આપણા જ દેશના મહત્વના અત્યારે તો રાજકારણના ક્ષેત્રમાં પણ ઇન્ડિયાનું મહત્વ કંઈ ઓછું નથી કે આપણે જોયું કે છેલ્લા 8 મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપણા વડાપ્રધાન શ્રી મળ્યા છે. હવે કોઈ પણ જગ્યાએ વિશ્વના તમામ દેશોની શિખર સંમેલનો હોય કે પરિષદો હોય, આપણું મહત્વ સહેજ પણ ઓછું થયું નથી, એટલે વિશ્વના ફલક પર આપણે પ્રસ્થાપિત થઈ શકીએ. સંજયભાઈ, શરૂઆતથી જો વાત કરવામાં આવે તો 1947 થી અત્યારે 2020 ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો 7 જેટલા અમેરિકન રાષ્ટ્રપ્રમુખ છે તે અત્યાર સુધી ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે. 1959માં ડ્વાઇડર આઇઝન હોવર આવ્યા હતા, જેઓનું નેતૃત્વ પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1969માં રિચર્ડ નિક્સન આવ્યા હતા, જેઓનું નેતૃત્વ ઇન્દિરા ગાંધીએ તે સમયના પૂર્વ વડાપ્રધાને કર્યું હતું. ત્યારબાદ 1978માં જીમી કાર્ટર આવ્યા હતા, જેઓનું નેતૃત્વ મોરારજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. અને 2000માં બિલ ક્લિન્ટન આવ્યા હતા, જેઓનું સ્વાગત પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ કર્યું હતું. ત્યારબાદ 2006માં જ્યોર્જ ડબલ્યુ બુશ આવ્યા હતા, જેઓનું સ્વાગત મનમોહન સિંઘે કર્યું હતું. 2010માં ઓબામાનું સ્વાગત પણ મનમોહન સિંઘ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2015માં બરાક ઓબામાનું જે સ્વાગત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અત્યારે હાલમાં 2020માં ડોનાલ્ડ ટ્રમ્પનું જ્યારે આ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે, શું કહેશો? અત્યાર સુધીનો સમયગાળો જોવામાં આવે તો 70 વર્ષનો જે સમયગાળો છે, કઈ કઈ રીતે ભારત દેશને આવનારા સમયમાં ફાયદો થઈ શકે છે, કઈ રીતે હજુ વધારે જે સંબંધ છે તે સારા સુદૃઢ થઈ શકે છે? કારણ કે જો પાડોશી દેશોની વાત કરવામાં આવે તો આપણા પાડોશી દેશો એટલે કે પાકિસ્તાન હોય, ચીન હોય કે અફઘાનિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, ક્યાંક તેઓના પેટમાં તેલ રેડાયું છે. હવે આમ જોવા જઈએ તો આપે વાત કરી કે આઝાદી પછી, તો આઝાદી પછી આપણા દેશની જે પરિસ્થિતિ હતી તે પ્રમાણે આપણે જે આપણા રિસોર્સિસ દ્વારા જે પ્રગતિ કરવાની વાત હતી એમાં આપણે સોવિયત રશિયા તરફી લોબિંગમાં જોડાયેલા, એટલે કે આપણા મિત્ર દેશોમાં સૌથી સારા દેશ તરીકે સોવિયત રશિયાને આપણે જોઈ રહ્યા હતા. પણ જેમ જેમ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રાજકીય પરિસ્થિતિઓ બદલાતી ગઈ, એમ બધા દેશોના સંબંધો અને સંદર્ભો બદલાતા રહ્યા. આપણે જોયું કે 1990માં વડાપ્રધાન શ્રી પીવી નરસિંહ રાવના વખતમાં, જે વખતે મનમોહન સિંહજી આપણા નાણામંત્રી હતા, આપણે ઉદારીકરણની વૈશ્વિક નીતિ અપનાવી. ઉદારીકરણનો અર્થ એવો થાય છે કે દુનિયાની તમામ જે સારી વસ્તુઓ છે એમને દેશમાં પ્રમોટ કરવી અને આપણી જે સારી વસ્તુઓ છે એ દુનિયાના તમામ દેશોને બતાવવી. અને એ 1990થી જે આપણે ઉદારીકરણની નીતિ અપનાવી છે એ આગળ વધતા વધતા અત્યારે એ સ્ટેજ પર આવ્યું છે કે અમેરિકા જેવા સુપર પાવર દેશના પ્રેસિડેન્ટ મિસ્ટર ડોનાલ્ડ ટ્રમ્પ, કે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખાસ મહત્વ ધરાવે છે, એમની આ એક
અનૌપચારિક કહેવામાં આવે તો અનૌપચારિક, રાજદ્વારી કહેવામાં તો આવે તો રાજદ્વારી, પણ ભારતીય લોકોને ખાસ પ્રકારનું મહત્ત્વ આપીને, અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોને ખાસ મહત્ત્વ આપીને આ કાર્યક્રમ યોજવામાં આવે છે. મોટેરા સ્ટેડિયમ ખાતે આપ જોઈ શકો છો કે અલગ અલગ કલાકારો દ્વારા અત્યારે હાલમાં પરફોર્મન્સ આપવામાં આવી રહ્યું છે. કિંજલ દવે દ્વારા જે રીતે શરૂઆત કરવામાં આવી હતી, સરસ્વતી વંદના કરવામાં આવી હતી, ત્યારબાદ જે ભવ્ય કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, અને અત્યારે હાલમાં કીર્તિદાન ગઢવી દ્વારા પણ જે રીતે ભવ્યાતિભવ્ય જે તમામ ગીતો છે તે ગાવામાં આવી રહ્યા છે. અત્યારે હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો બસ થોડીક ક્ષણોમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ પધારવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પ થોડીક ક્ષણોમાં અમદાવાદ એરપોર્ટ ઉપર આવવાના છે.